હજીરા વિસ્તારના પટેલ ફળિયામાં રહેતા લખન પટેલ નામનો યુવક રાત્રે પોતાનો વિસ્તારમાં ફરવા નીકળ્યો હતો. તે દરમિયાન નજીવી બાબતે સરપંચ સાથે માથાખૂટ થતાં સરપંચના પરિવારે તેને ઢોર માર માર્યો હતો. સમગ્ર ઘટના વિડીયો પણ સામે આવ્યા હતા, છતાં પોલીસ કાર્યવાહી યોગ્ય રીતે ન કરાવતા ગામના લોકોએ પોલીસ કમિશનર રજૂઆત કરી છે. ગાડી સાથે બાંધીને દસેડવામાં આવતા લખનના બરડા પર ખૂબ ઈજા થઈ હોવાનું નિશાન દેખાયા હતા, તેમજ તેની આંખની આસપાસ પણ ઈજા થઈ હોવાનું સ્પષ્ટ દેખાયો હતો. લખનને થયેલી ઈજાના કારણે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારબાદ પરિવાર ન જોઈ હજીરા પોલીસ સ્ટેશન જાણ કરી હતી અને ધનસુખ પટેલ અન્ય પરિવાર ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરાવી હતી. મારું નામ બંકિમ પટેલ. ક્યાં રહેવાનું? રાજગરી ગામ. આજે શું રજૂઆત લઈને આવ્યા? અમે રજૂઆત લઈને આવ્યા છે કે અમારા ગામના સરપંચશ્રી તરફથી અમારા ગામના એક છોકરાને ખોટો રીતના માર મારવામાં આવ્યો છે અને ખોટો અને હોદ્દાનો ઉપયોગ કરી અને અન્યાય કરવામાં આવ્યો છે. તેના માટે અમે આવેદનપત્ર આપી કમિશનર સાહેબ પાસે રજૂઆત કરીએ છીએ કે અમને સાચો ન્યાય મળે અને એમનો હોદ્દાનો ખોટો ઉપયોગ કર્યો છે એના પર બી અમને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. શું ઘટના? શું બની હતી ઘટનામાં? એવું હતું કે અમારા મોહલ્લાનો છોકરો છે, એ જરાક મેન્ટલ છે. એણે મેન્ટલી હિસાબે હમણાં ઘરે જઈને એક ગાડીનો કાચ તોડ્યો હતો, તો એનો ખુન્નસ કરી અને છોકરાને એવો માર મારવામાં આવ્યો છે ફૂલ ફેમિલી દ્વારા, અને પછી માર મારીને પછી બાઇક ઉપર ઘસેડવામાં આવ્યો છે. કેટલા લોકો મારવામાં આવ્યા? એ લોકો છ જણ હતા, ફૂલ ફેમિલી આવ્યા હતા. પોલીસે શું કારવાઈ કરી છે? પોલીસ આવે ત્યાં સુધીમાં એ લોકોએ બધું માર મારીને એને એકદમ દિલોધસ કર્યો. પોલીસ આવી અને પછી એમને છોડવામાં આવ્યો છે. ત્યાં સુધી બાઇકથી ઘસડતા હતા ત્યારે પોલીસ પહોંચી ગઈ હતી. અત્યારે શું કહેવા માંગતો કમિશનર? અત્યારે એમનો એક વ્યક્તિ પકડવામાં આવ્યો છે અને અંદર કરવામાં આવ્યો છે, અને બીજા પાંચ સભ્ય ફરાર છે. તે હજી સુધી હાજર થયા નહીં અને પોલીસ હવે એમની તજવીજ શું કરી રહી છે એ હવે કમિશનર સાહેબના અમે રજૂઆત કરવા માટે આવ્યા છે.